સુરત એપીએમસીનું રાજકારણ ગરમાયું છે રમણ જાનીએ રાજીનામું આપ્યા બાદ આજે એપીએમસીના ડિરેક્ટરો સામે આવ્યા હતા ખેડૂત પ્રતિનિધિ સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ મળી હતી જેમાં સંદીપ દેસાઈએ કહ્યું હતું કે સત્તર પૈકીના બાર સભ્યો હાજર છે બે સરકારી પ્રતિનિધિ ગેરહાજર છે રમણ જાની દ્વારા જો હુકુમની ભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સંદીપ દેસાઈએ કહ્યું કે માનસિક સંતુલન ગુમાવી રમણ જાના દ્વારા પાયાવિહોળા નિવેદન કરવામાં આવ્યા હતા સત્તાનો દુરુપયોગ કરી ગેરપ્રવૃત્તિ કરવામાં આવ્યા હતા જેથી વેપારીઓ દ્વારા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને ફરિયાદ કરવામાં આવી હતી ખોટા છેપો કરી રાજીનામું આપવામાં આવ્યું છે વેપારી અને ડિરેક્ટર બાબુભાઈ શેખના રમણજાની સામે આક્ષેપ કરતા કહ્યું કે અમે ગોવા અમારા સ્વખર્ચે ગયા હતા અને કોઈએ આમોને દબાણ અથવા ગોંધીને રાખવામાં આવ્યો નથી તો બીજી તરફ સંદીપ દેસાઈએ કહ્યું કે કોરોના વોરિયર્સનું સન્માન કરવા વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘારવામાં આવ્યા હતા જે રૂપિયા એપીએમસી જમા કરવામાં આવ્યા નથી વેપારીઓ દ્વારા ભાજપ અધ્યક્ષને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી વેપારીઓ રમણ જાનીના ગેરવહીવટ અને દબાણથી નારાજ હતા બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા